નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આયનના નિષ્કર્ષણ વિશેની ચર્ચા કરી લીધા પછી આજે આપણે બીજી ચર્ચા કરીશું ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ, એટલે કે કોપરનું નિષ્કર્ષણ એની અયસ્કોમાંથી કેવી રીતે કરવામાં આવતું હતું તેના વિશેની ચર્ચા આજે કરીશું. આપણે અગાઉ જોઈ ગયા એલિંગહામ આકૃતિઓ. એલિંગહામ આકૃતિઓમાં તમે જોઈ શકશો આકૃતિ જે આપણને પાઠ્યપુસ્તકમાં એલિંગહામ આકૃતિ અલગ અલગ ધાતુઓ માટે એના ઓક્સાઇડ માટે આપેલી છે તેની અંદર કે જે એની અંદર ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો આલેખ દોરતા હતા. એલિંગહામ આકૃતિની અંદર એની અંદર જે CU2O આલેખ હશે એ CU2O આલેખ આપણને આકૃતિઓમાં ઉપરના ભાગમાં મળતો હતો. જ્યારે વાત કરીએ કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ, કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનતો હશે. આ જે કોકવાળી પ્રક્રિયાનો આલેખ હતો, આલેખ જે આપણને ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો દોરેલો એ આલેખ નીચેના ભાગમાં મળે છે. આપણે એલિંગહામ આકૃતિઓની અંદર બરાબર સમજી લીધું કે આલેખમાં નીચે આવતી જે ધાતુ હશે કેવો ધાતુ હશે, તો એ તમારે આલેખની અંદર ઉપરના ભાગમાં રહેલી જે ધાતુ હોય એનું સરળતાથી રિડક્શન કરાવી શકશે, એમાંથી સરળતાથી મેળવી શકતા હતા. એટલે કે જે ક્યુપ્રસ ઓક્સાઇડ હતો, ક્યુપ્રસ ઓક્સાઇડનો જે વક્ર એલિંગહામ આકૃતિઓમાં આપણને મળેલો એ આપણને ઉપરના ભાગમાં મળે છે. જ્યારે આપણે કહીએ 500 થી 600 કેલ્વિન જેટલો ટેમ્પરેચરનો ગાળો હશે, આ 500 થી 600 કેલ્વિન ટેમ્પરેચરના ગાળામાં કાર્બન કાર્બન મોનોક્સાઇડનો આલેખ મળતો હતો, એટલે કે કહી શકાય કે આપણે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર મેળવવો હોય તો આ ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર મેળવવા માટે આપણે જે કાર્બન કહીએ કાર્બનની મદદથી કોક સાથે ગરમ કરવાથી આપણે એમાંથી કોપર મેળવી શકતા હતા. એટલે કે કાર્બન વડે અહીંયા આપણે કહીએ કોક સાથે આપણે એનું નિષ્કર્ષણ કરાવી શકીશું અને રિડક્શનની પ્રક્રિયા અહીંયા સરળતાથી આપણને મળી શકશે. તો હવે આની અંદર આપણે જોઈએ કે કોપરનું નિષ્કર્ષણ કરવું હોય, કોપરનું નિષ્કર્ષણ કરવું હોય તો આ માટે પહેલાં તો જે કોપરની આપણને અયસ્કો મળી હતી, જે કોપરની અયસ્કો હતી મુખ્યત્વે કહીએ તો સલ્ફાઇડયુક્ત અને આયર્ન ધરાવતી હોય છે. એટલે સલ્ફાઇડયુક્ત આપણે CU2S, CuFeS2 કહેતા હતા કોપરની અયસ્કો. બીજું કહીએ તો આયર્ન, CuFeS2માં આયર્ન આવશે. તો આ જે કોપરની અયસ્કો હતી એ સલ્ફાઇડ જે અયસ્કો ધરાવતી હોય તો આ સલ્ફાઇડ જે અયસ્ક હશે એનું ભૂંજન કરવાથી આપણે ભૂંજન કેલ્સિનેશન એ પ્રક્રિયા જોઈ ગયા. તો પહેલાં તો સલ્ફાઇડયુક્ત અયસ્કનું ભૂંજન કરાવવાથી ઓક્સાઇડ બનશે. હવે સલ્ફાઇડયુક્ત અયસ્ક એટલે આપણે કહીએ CU2S હોય, CU2Sની પ્રક્રિયા ઓક્સિજન જોડે કરાવતો ભૂંજનની પ્રક્રિયા ગરમ કરવામાં આવતું હતું, તો એના ઓક્સાઇડમાં રૂપાંતર પામશે CU2O અને સલ્ફર અને ડાયોક્સાઇડ બનાવતો હતો SO2. અને આ રીતે જે સલ્ફાઇડયુક્ત કોપર જે અયસ્ક હતી આ સલ્ફાઇડયુક્ત અયસ્ક હશે એ તમારે ફેરવાઈ જશે ઓક્સાઇડની અંદર. બીજું કે કોપરની જે ઓક્સાઇડ યુક્ત અયસ્ક હતી એ પણ આપણને CU2O રૂપે જ પ્રાપ્ત થતી. અને આપણે હાલ જોઈ ગયા પ્રમાણે કે આ CU2 કોપર ઓક્સાઇડમાં ફેરવાઈ જાય પછી કાર્બન વડે આપણે આનું સરળતાથી કહી શકીએ કે કાર્બનની મદદથી રિડક્શન કરાવી અને આપણે કોપરનું નિષ્કર્ષણ કરાવી શકતા હતા. એટલે અહીંયા એક જ સ્ટેપ ખાસ મહત્વનું હતું કે જે કોપરની સલ્ફાઇડયુક્ત અયસ્ક હોય આ સલ્ફાઇડયુક્ત અયસ્કને ઓક્સાઇડ રૂપમાં પરિવર્તિત કરવાનું. જો ઓક્સાઇડ રૂપમાં કોપરની અયસ્કો મળી જાય તો ઓક્સાઇડમાંથી તો આપણે કાર્બન વડેનું સહેલાઈથી રિડક્શન કરાવી શકતા હતા અને આ રીતે અહીંયા આમાંથી કોપર મેળવી શકાશે. કાર્બન અને ઓક્સિજન જોડાઈને કાર્બન મોનોક્સાઇડ, એટલે કે ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન સરળતાથી થઈ શકતું હતું. અને આ પાછળનું કારણ કે આપણે જે એલિંગહામ આકૃતિઓમાં જોયું CU2O માંથી જે CU બનવાનો આલેખ હશે એ ઉપરના ભાગમાં મળતો હતો, જ્યારે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ, કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે બનવાનો આલેખ હશે એ આપણને આકૃતિમાં નીચેના ભાગે મળશે. એટલે નીચેના ભાગમાં રહેતું જે તત્વ હશે એ ઉપરના ભાગમાં રહેતી ધાતુનું રિડક્શન સરળતાથી કરાવી શકતું હતું. એટલે આ રીતે આપણે કોપરના ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ સહેલાઈથી કરાવી શકીએ છીએ. હવે અહીંયા ખરેખર જે કોપર સલ્ફાઇડ કોપર ઓક્સાઇડમાં ફેરવાય છે એ પહેલાં જે એક વસ્તુ કરવામાં આવતી હોય છે કે અયસ્ક જે હતી કોપરની એને સિલિકા સાથે મિક્સ કરી જે કોપરની સલ્ફાઇડયુક્ત હોય કે આયર્નયુક્ત જે અયસ્ક હશે, તો ખરેખર આ પ્રક્રિયા કરતાં પહેલાં જે આગળનું સ્ટેપ એમ કહેવાય
કે જે અયસ્ક અધિકોપની પછી સલ્ફાઇડ યુક્ત હોય આયર્ન યુક્ત હોય કે ઓક્સિજન યુક્ત હશે આપણે ઓક્સાઇડમાં રૂપાંતર તો કરવાનું જ છે તો આ જે સલ્ફાઇડ યુક્ત કે આયર્ન યુક્ત યાદ કરી લઈએ કોપરની આયર્ન યુક્ત અયસ્ક એટલે આપણે કોપર પાયરાઇટ CuFeH2 લખતા હતા આ પ્રકારની હોઈ શકે તો આવી જે અયસ્ક છે એને સિલિકા સાથે રેતી સાથે પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવશે આ જે તબક્કો ઓક્સાઇડમાં રૂપાંતર પામીને કાર્બન જોડે પ્રક્રિયા કરવાનો આવે છે એના પહેલા આ વસ્તુ કરવામાં આવશે કે અયસ્ક અને સિલિકા SiO2 કહીએ એને પરાવર્તની ભઠ્ઠી કહીએ તો પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવતો હવે પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરશું ત્યારે એની અંદર જે રહેલો આયર્ન ઓક્સાઇડ હશે મતલબ કે FeO આ આયર્ન ઓક્સાઇડ હશે SiO2 રેતી સાથે જોડાઈ અને FeSiO3 આ રીતે બનાવશે અને આ FeSiO3 એટલે એને કહેવામાં આવતું તો આયર્ન સિલિકેટ જે આયર્ન સિલિકેટને ઓળખવામાં આવે છે સ્લેગ તરીકે તો આ સ્લેગ રૂપે અહીંયા આયર્ન સિલિકેટ અલગ પડશે હવે જે અંદર કોપર હશે કોપર એની અંદર હશે મેટે સ્વરૂપે કોપર રહેલું હશે એટલે આયર્ન સિલિકેટ અલગ પડશે ને આ અલગ થતો હોય તો આ રીતે આયર્ન સિલિકેટને એમાંથી અલગ તારવી લેવામાં આવતો હતો પણ એ વખતે એમાં જે કોપર હતું આ કોપર અત્યારે મેટે સ્વરૂપે જોવામાં આવતું હતું મેટે એટલે CO2S અને FeS2નું મિશ્રણને કહેતા હતા એટલે કે CO2S અને FeS2નું મિશ્રણ રૂપે કોપર મેટે સ્વરૂપે આપણને અહીંયા મળશે અને સ્લેગને આપણે એમાંથી દૂર કરીશું હવે જે આ મેટે હતું મેટે મતલબ કે આ બંનેનું મિશ્રણ CO2S અને FeS2 તો આ જે મેટે હશે એને સિલિકાના પડવાળા પરિવર્તકમાં લેવાશે જે કન્વર્ટર કહીએ એ તો સિલિકાના પડવાળા પરિવર્તક કન્વર્ટરમાં ભરવામાં આવશે બહારથી એમાં ફરીથી SiO2 ઉમેરી અને ગરમ હવા ફૂંકવામાં આવશે તો ગરમ હવા ફૂંકશો તો હજી એની અંદર જે આયર્ન કહી શકીએ આયર્ન સલ્ફાઇડ હશે એ ગરમ હવા ફૂંકતા આયર્ન ઓક્સાઇડમાં ફેરવાઈ જાય કારણ કે અહીંયા FeS રૂપે અહીંયા મેટેમાં પણ હજી આયર્ન સલ્ફાઇડ રહેલો હતો તો એમાં રહેલો જે આયર્ન સલ્ફાઇડ હોય FeS એ ગરમ હવા ફૂંકી એટલે ઓક્સિજન જોડે પ્રક્રિયા કરી FeO બનાવે અને SO2 બનાવશે ફરીથી જે પેલો FeO હશે SiO2 રેતી જોડે મિક્સ થઈ આયર્ન સિલિકેટ રૂપે સ્લેગ રૂપે અલગ પડશે હવે એની અંદર જે CO2S વચ્ચે જો આ CO2Sમાં હવા પસાર થવાના કારણે CO2S ઓક્સિજન સાથે જોડાઈ અહીંયા કોપર ઓક્સાઇડ CO2O બનાવે સલ્ફર ઓક્સિજન જ્યારે પ્રક્રિયા કરી SO2 બનાવે સંતુલન આપણે અગાઉ જોયું તો એ જ રીતે સમીકરણમાં તમારે કરવાનું રહેશે પણ તમારે અહીંયા પ્રક્રિયકોમાં ખાસ યાદ રાખવાનું રહે અને જે CO2O અને CO2S હશે બંને કોપર બનાવશે અને અહીંયા SO2 મુક્ત બનશે એટલે કે પરાવર્તની ભઠ્ઠીની અંદર તમે લઈએ આ આખી ભૂંજણની પ્રક્રિયા જે નિષ્કર્ષણ કર્યું હોય પરાવર્તની ભઠ્ઠીમાં કેટલી પ્રક્રિયા થશે ફરીથી એકવાર જોઈ લઈએ કે તમારે એની અંદર હજી આયર્ન સલ્ફાઇડ FeS હતું આ FeS હશે ઓક્સિજન સાથે જોડાશે કારણ કે બહારથી આપણે ગરમ હવા ફૂંકીએ છીએ તો આમાંનો જે Fe હતો એ FeO અને SO2 રૂપે છૂટો એટલે FeO અહીંયા છૂટો પડશે જે FeO છૂટો પડ્યો એની પ્રક્રિયા સિલિકા જોડે કરીએ FeSiO3 હવે જે FeS હતો બીજું મેટેમાં શું હતું CO2S હતું આ CO2S ની O2 જોડે રિએક્શન કરતા ગરમ હવા મૂકી હતી એટલે એમાંથી આપણને છૂટું પડશે CO2O અને SO2 આ CO2S અને જે CO2O હતું મિક્સ થઈ અને અહીંયા કોપર અને S અને SO2 અહીંયા જે કોપર મળતું હતું આ કોપરને કહેવામાં આવતું હતું ફોલ્લાવાળું તાંબુ ફોલ્લાવાળું તાંબુ એનો મતલબ થાય છે કે આ જે મિશ્રણ મળ્યું છે એમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હશે અને આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જે તાંબાનું આપણે કોપરનું જે મિશ્રણ મળે લિક્વિડ પ્રવાહી રૂપે હશે પીગલી સ્વરૂપે એની અંદર પરપોટા રૂપે જોવા મળતો હતો SO2 વાયુ અને પરપોટા રૂપે SO2 વાયુ જોવા મળતો હોય તો આ ફોલ્લા થયા હોય એ પ્રકારે ગોળાકાર શેપમાં જોવા મળતો હતો તો આ રીતે જે સીયુ મળતો હતો એને ઓળખવામાં આવતું હતું ફોલ્લાવાળા તાંબા તરીકે પણ એ ફોલ્લાવાળા તાંબુ કોના કારણે તો એમાં જે રહેલો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હતું એના કારણે આ પ્રકારનું જોવા મળતું હતું તો ખાસ કોપરનું જે નિષ્કર્ષણ હતું તે જોઈ લેવું એના પછી વાત કરીશું ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ
જિંક ઓક્સાઇડમાંથી ઝીંકનું જે નિષ્કર્ષણ હતું, આ ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ પણ કોક વાપરીને કરવામાં આવે છે. અને ઝીંક ઓક્સાઇડમાંથી જે ઝીંક મળતું હતું એ આપણને કોક વાપરી અને એમાંથી એનું નિષ્કર્ષણ કરવામાં આવ્યું. અહીંયા જે તાપમાન હશે, આ તાપમાન જે કોપરના નિષ્કર્ષણ માટે હતો એ કોપરના નિષ્કર્ષણ કરતાં તાપમાન અહીંયા ઊંચું જરૂરી હશે. એટલે અહીંયા ખાસ કયા તાપમાનની જરૂર પડશે? ઊંચું તાપમાન જરૂરી હશે. બીજું, ઓક્સાઇડ માટી અને કોક જે એનું હતું એના મિશ્રણની ઇંટોની આખી ભઠ્ઠી બનાવી એની અંદર આનું નિષ્કર્ષણ કરવામાં આવતું હતું. અહીંયા જે પ્રક્રિયા જોઈએ તો ઝીંક ઓક્સાઇડ હશે એની કાર્બન સાથે કોક સાથેની પ્રક્રિયા 673 કેલ્વિન જેટલા ઊંચા ટેમ્પરેચરે કરતા હતા. તો એમાંથી ઝીંક ધાતુ છૂટી પડતી, કાર્બન મોનોક્સાઇડ છૂટું પડશે અને આ રીતે ઝીંક ઓક્સાઇડનું કોક સાથેનું રિડક્શનની પ્રક્રિયા કહીએ, ઝીંક અને કોપર કાર્બન મોનોક્સાઇડ આપણે આ રીતે અંદર મેળવી શકતા હતા. અહીંયા જે ઝીંક છૂટું પડતું હશે તો એમાં પહેલાં આગળ નિસ્યંદન કરી અને ઝડપથી એનું શું કરવામાં આવશે? શીતન કરવામાં આવે. શીતન કરવું એટલે કે ઠંડુ પાડવામાં આવતું હતું અને ઠંડુ પાડી અને આપણે ઝીંક ધાતુ મેળવી શકતા હતા. એટલે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકના નિષ્કર્ષણની અંદર તો વધુ ખાસ કોઈ શું યાદ રાખવા જેવું નથી. ઝીંક ઓક્સાઇડની પ્રક્રિયા કોક સાથે કરીએ 673 કેલ્વિન તાપમાને અને ઝીંક અને કાર્બન મોનોક્સાઇડમાં હશે, એટલે ઊંચા તાપમાનની ખાસ અહીંયા જરૂર હશે. અને પછી જે પીગલન મળ્યું એમાંથી નિસ્યંદન અને શીતન કરી અને આપણે એમાંથી ઝીંક ધાતુ મેળવી શકતા હતા.